नमस्कार અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને તમારી સાથે હું છું ધ્રુવી સમાચારની શરૂઆત કરતા ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલા સંઘ દ્વારા માંડવી પ્રાંત કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શારીરિક અને કલા શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ પણ કરાઈ છે રાજ્યમાં હાલ શિક્ષણ વિભાગમાં ભરતીનો મુદ્દો ચાલી રહ્યો છે જેના પડઘા સુરત જિલ્લામાં પણ પડ્યા છે કારણ કે સન 2009 બાદ વ્યાયામ અને કલાના શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી રાઇટ ટુ એજ્યુકેશન મુજબ દરેક પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર શાળાઓમાં કેન્દ્રીય શિક્ષણ નીતિ મુજબ શારીરિક શિક્ષણ વિષયના શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી નવી એજ્યુકેશન પોલિસીમાં પણ આ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે છતાં સરકાર દ્વારા આ બાબતે કોઈ નિવેડો લવાયો નથી જેથી આજે માંડવી ખાતે જે શિક્ષકોએ એટીડી પૂરું કર્યું છે એવા બેરોજગાર યુવાનોએ માંડવી પ્રાંત અધિકારી કચેરીએ આવેદન પત્ર આપ્યું છે વ્યાયામ અને કલા સંઘ ગુજરાત દ્વારા એટીડી અને સીપીડીની જે લોકો ભરતી નથી કરતા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ વ્યાયામ અને કલા વિષયના શિક્ષકોની ભરતી ફરજિયાત કરવામાં આવે એ બાબતે માંડવી તાલુકાના એટીડી જે પૂરું કર્યું હોય એમાં બેરોજગાર યુવાનો દ્વારા આજે માંડવી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં કહેવામાં આવ્યું છે કે આરટીઈ દ્વારા દરેક શાળાની અંદર વ્યાયામ શિક્ષક અને કલાના શિક્ષક એ ફરજિયાત મૂકવાના હોય છે છતાં પણ ગુજરાત રાજ્યની સરકાર એ ભરતી કરતી નથી આ લડત આ યુનિયન દ્વારા 2009થી ચલાવવામાં આવે છે તો પણ સરકાર એને કાને ધરતી નથી એક તરફ સરકાર ખેલ મહાકુંભ અને એના બધા તાઇફાઓ પાછળ પૈસાઓ ખર્ચે છે અને બીજી તરફ વ્યાયામ અને એના શિક્ષકો જ પ્રાથમિક શાળાઓમાં નથી તો બાળકો ક્યાંથી આના તરફ આગળ વધશે કલાની રુચિ એ લોકો ક્યાંથી લાવશે એક તરફ સરકાર મોટી મોટી જાહેરાતો કરે છે અને બીજી તરફ આ હકીકત છે કે 2009થી આ લોકોની કોઈ ભરતી કરી નથી યુવાનો એમાં કોલેજ કરીને પણ બેરોજગાર છે એમનું ઘર ઘર નહીં ચલાવી શકતા એને લઈને આજે આ ગુજરાત રાજ્ય વ્યાયામ અને કલા સંઘ ગુજરાત દ્વારા દરેક જિલ્લામાં આજે આવેદનપત્ર આપવાનું રાખવામાં આવેલું હતું તેના થકી માંડવી તાલુકાના યુવાનો અને યુવતીઓ દ્વારા પ્રાંત સાહેબને રૂબરૂ જઈ આની અમે વિગત આપી છે આવેદનપત્ર આપ્યું છે અને અમારી આ લાગણી ટૂંક જ સમયમાં નહીં સંતો થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આ બેરોજગાર યુવાનો સાથે આંદોલન કરવામાં આવશે સમગ્ર માંડવી રાજ્યના વ્યાયામ અને કલા સંઘ દ્વારાથી કાયમી ભરતી અંગે રજૂઆતોનો દોર ચાલી રહ્યો છે પરંતુ સરકાર દ્વારા મહેકમનું બહારું બતાવી કોઈ નિવડો લાવી શકાયા નથી ધર્મેશ કંસારા અને ગુજરાત ન્યૂઝ બારડોલી નેતા વિપક્ષ પરેશ ધાનાણી જિલ્લાના વંથલી કેશોદ અને ગીર વિસ્તારની મુલાકાતે આવ્યા છે અને તેમની આ મુલાકાત દરમિયાન જૂનાગઢ જિલ્લા કોંગ્રેસના ધારાસભ્યો કાર્યકરો જિલ્લાના રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા તેમની આ મુલાકાત દરમિયાન નેતા પરેશ ધાનાણી ખેડૂતોને લઈને ભારે વરસાદને કારણે થયેલા નુકસાનનો જાત ચિતાર મેળવ્યો હતો નેતા વિપક્ષ પર આજથી એક દિવસના જૂનાગઢ જિલ્લાના પૂરની મુલાકાતે આવ્યા છે પાછલા બે દિવસથી જૂનાગઢ જિલ્લા સહિત મોટાભાગના તાલુકાઓમાં અતિભારે વરસાદને કારણે ખેડૂતોને ચોમાસુ પાક ખૂબ જ નુકસાન થયું છે આવી પરિસ્થિતિમાં ખેડૂતોને થયેલા નુકસાન કરવા માટે રીસાણા જેથી એક દિવસના જૂનાગઢ જિલ્લામાં વધારે ખેડૂતો રૂબરૂ મળીને જગતના તાતને જે અતિભારે વરસાદને કારણે નુકસાન થયું છે તેનો જાપ શરૂ કરીને રાજ્ય સરકાર સમક્ષ ખેડૂતો યોગ્ય મળે તેવી માંગ પણ કરાઈ છે પાછલા કેટલાક વર્ષોથી જૂનાગઢ જિલ્લાનું ખાસ કરીને વિસ્તાર ભારે વરસાદને કારણે પેટમાં પરિવર્તન થાય છે અને આવી પરિસ્થિતિમાં ખેડૂતોને નુકસાન થાય છે રાજ્ય સરકાર દર વર્ષે ખેડૂતોને નુકસાનીનો સર્વે કરી આપવાની વાત કરે છે પરંતુ પાછલા કેટલાક વર્ષોથી તેનો ઇતિહાસ તપાસીએ તો જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને હજી સુધી વળતર મળ્યું હોય તેવું એક ઉદાહરણ સામે આવ્યું નથી તો રાજ્ય સરકાર ઉઠીને એક નવી યોજના તૈયાર કરે છે જે પરીક્ષામાં પરિવર્તિત થઈને બંધ પડી જાય છે ત્યારે રાજ્ય સરકાર જગતના પાંચની પરિસ્થિતિનો યોગ્ય ચિતાર મેળવે અને ખેડૂતોને જે નુકસાન થયું છે તેને કેક રાખી પાણીનો સરકાર શું કરે તેવી ધામણીયા આજે જૂનાગઢ જિલ્લાના ગામોની માંગ કરાઈ છે વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ એનએસ ગુજરાત ન્યૂઝ
जूनागढ़। बनासकांठा जिला में मनरेगा कोभांडी एक बाद एक भ्रष्टाचार सामे आवी रह्यो छे। अमीरगढ़ बालुंद्रा खाते थयेला मनरेगा कोभांड बाद हवे पालनपुरना स्लेमपुरा मनरेगा कोभांड सामे आवता पोलीस फरियाद नोंधावानी तजवीज जिला पंचायतना सत्ताधीशो द्वारा हाथ धरवामां आवी छे। ज्यारे बालुंद्रा मुकामे थयेला भ्रष्टाचारमां सरपंच तेमज गाम सेवकोनी पोलीसे धरपकड़ करी छे। बनासकांठा जिल्लामां मंदिरे अंतर्गत चालता कामोमां मोटा पाये भ्रष्टाचार आचरता होवानो आक्षेप धारासभ्य जिग्नेश मेवाणी तेमज कोंग्रेस नेता हार्दिक पटेले लगाव्यो हतो, जे बाद जिल्ला वहीवटतंत्र हरकतमां आव्युं छे अने जे पण जग्याएथी मनरेगामां भ्रष्टाचारनी फरियाद सामे आवी हती त्यां तपासનો धમધમાટ શરૂ કર્યો છે। અમીરગઢના બાલુંદ્રા ગામે લાખો રૂપિયાના મનરેગા કૌભાંડમાં પોલીસ ફરિયાદ નોંધાયા બાદ હવે પાલનપુર તાલુકાના સલેમપુરા ગામેથી પણ મનરેગા કૌભાંડ બહાર આવ્યું છે। સલેમપુરા ગામમાં જેલમાં રહેલા વ્યક્તિ તેમજ મૃતક વ્યક્તિના નામે પણ મનરેગા જોબ કાર્ડ બનાવી નાણાં પચાવી પાડેલા હતા, જે મામલો તપાસમાં સામે આવતા હવે જિલ્લા વિકાસ અધિકારીએ તત્કાલીન અધિકારી તેમજ પદાધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ હાથ ધરી છે। તારીખ 3/8/2020 રોજ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ત્યાંના બાલુંદ્રા ગામમાં જે મનરેગા યોજના અમલમાં છે એમાં થયેલ ગેરરીતિઓ બાબતે એક FIR નોંધાવવામાં આવી હતી। FIR જે છે 406, 420, 465, 467, 168, 120 મુજબ દાખલ કરવામાં હતી। FIR નામજોગ નહીં હતી એટલે ઇન્વેસ્ટિગેશનનો પ્રશ્ન હતો। DYSP ડીસા દ્વારા આ કેસની તપાસ કરવામાં આવી રહેલ છે અને એમાં પૂરતા પુરાવા પડતા ગઈકાલે પોલીસ દ્વારા ગામના સરપંચ અને ગ્રામ રોજગાર સેવક જે છે એમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ અત્યારે ચાલુ છે। અમીરગઢના બાલુંદ્રા ગામે થયેલા મનરેગા ભ્રષ્ટાચારમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કરતા સરપંચ અને તત્કાલીન ગામ સેવકોની ધરપકડ કરી છે। ડીસાના નાયબ પોલીસ અધિક્ષક આ સમગ્ર મામલે તપાસ ચલાવી રહ્યા છે, જ્યારે અત્યારથી જ તપાસમાં ગામમાં નાની ઉંમરના વ્યક્તિઓ 16 જેટલા ખોટા જોબ કાર્ડ તેમજ જે વ્યક્તિઓ ગામથી બહાર રહેતા હતા તેવા વ્યક્તિના નામે પણ મનરેગાના નાણાં ઉધારી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો, જે મામલે તત્કાલીન સરપંચ તેમજ ગામ સેવકની ધરપકડ કરી છે, જ્યારે તત્કાલીન તલાટી ફરાર થયો છે। આમેન પરમાર, NS ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા। ચારગઢથી પલસાણા ખાતે કામિલવાયેલી 30 મહિલા મામલે સુરત જિલ્લા પોલીસ દોડતી થઈ છે। 30 પૈકી 5ની ઉંમર સગીર હોવાથી પલસાણા પોલીસે નારી સંરક્ષણ ગૃહમાં મોકલી યુવતીઓને લાવનાર મહિલા સુપરવાઇઝર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે। સુરત જિલ્લાના પલસાણા ખાતે આવેલા મીંઢોળા ઝીંગા ફેક્ટરીમાં રહેતી મંજુબેન નામની એક મહિલા એક મહિના પૂર્વે ઝારખંડ રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી 30 જેટલી યુવતીઓને કામ આપવાનું કહી ઝારખંડથી પલસાણા ખાતેની મીંઢોળા ફૂડ ફેક્ટરીમાં કામર્થે લાવી હતી, જ્યાં તમામ યુવતીઓ આધાર પુરાવા ચેક કરતા 5 જેટલી યુવતીઓની ઉંમર સગીર હોવાનું બહાર આવ્યું હતું। બીજી બાજુ 5 સગીર યુવતી પૈકીની એક યુવતીના પિતાએ ઝારખંડના રાંચી જિલ્લાના પોલીસ મથકે મંજુ વિરુદ્ધ પોતાની દીકરી જબરજસ્તી કામની લાલચ આપી કામે લઈ ગયા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી। ગઈ તારીખ 4/9/2020 રોજ સ્ટેટ કંટ્રોલથી એક મેસેજ હતો કે જેમાં મંજુદેવી નામની એક સ્ત્રી મુકડદમ છે કે જે ત્યાં ઝારખંડની અંદર એક ગુનો દાખલ થયેલો હતો હ્યુમન ટ્રાફિકિંગ રિલેટેડ, જેમાંથી 30 છોકરીઓને એ અહીંયા ગુજરાત કામ અપાવવાના બહાને લઈ આવેલા હતા। આ મેસેજ આધારે નવસારી પોલીસ અને પલસાણા પોલીસ બંને તપાસ કરતા જે ઝીંગા તળાવ જે પલસાણાની હદમાં આવેલું છે તે તળાવમાં આ 30 છોકરીઓને કામ કરવા માટે લાવેલા હતા, જેમાંથી 6 છોકરીઓ સગીર વયની છે અને બાકીની 24 છોકરીઓ 18 વર્ષથી ઉપરની ઉંમરની છે। ત્યાંથી મંજુદેવી તેઓને એવું કહીને લાવેલા હતા કે તેઓને સીવણ કામ શીખવાડવા માટે ગુજરાત લઈ જાય છે, પણ હકીકતમાં અહીંયા ઝીંગા તળાવની ફેક્ટરી પર એ લોકોને કામ કરવા માટે રાખેલા હતા, પરંતુ ત્યાંથી આવ્યા પછી ગાઈડલાઈન મુજબ તે લોકો 21 દિવસ માટે ક્વોરન્ટાઇન હતા અને આ જે 6 છોકરીઓ હતી કે જે સગીર વયની હતી એ લોકોને પરત મોકલવા માટેની પણ વ્યવસ્થા એ લોકોએ કરી નાખેલી હતી। આ મેટરમાં ઓલરેડી ઓફેન્સ રજીસ્ટર થઈ ગયેલો હતો ઝારખંડમાં, જેથી આપણે 30-30 છોકરીઓને નારી સંરક્ષણ ગૃહમાં મોકલી આપેલ છે ગઈકાલે, અને આજે મંજુદેવી છે એમને ઝારખંડ પોલીસ આવીને તેઓનો કબજો સંભાળી લે ત્યાં સુધી અટકાયતમાં રાખેલ છે।
ઝારખંડમાં નોંધાયેલા ગુના સામે સુરત ગ્રામ્યના પલસાણા પોલીસે તપાસ હાથ ધરી છે. 30 યુવતીઓને તાત્કાલિક સુરત નારી સંરક્ષણ ગૃહમાં ક્વોરન્ટાઇન કરી મોકલી આપવામાં આવી છે. યુવતીને લાવનાર મંજુલાની પલસાણા પોલીસે અટકાયત કરી છે. ધર્મેશ કંસારા, એનએસ ગુજરાત ન્યૂઝ, બારડોલી. સમાચારના અંતમાં વાત કરી તો આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ગુજરાતના 44 શિક્ષકો ગુરુવારની રાજ્ય એવોર્ડથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી દ્વારા ગાંધીનગરમાં સન્માન ગૌરવ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતિમાં શિક્ષક દિન અવસરે રાજ્યના 44 શિક્ષકો ગુરુવયોની તેમની શ્રેષ્ઠતા ઉત્કૃષ્ટતામાં રાજ્ય સન્માન શિક્ષક એવોર્ડથી ગાંધીનગરમાં સન્માન કરાયું હતું. રાજ્યપાલમાં આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્ય પારિતોષિક વિજેતા 44 શ્રેષ્ઠ શિક્ષકોને શોલ, શ્રીમતી ચિત્ન અને પ્રશ્રુતિ પત્રથી સન્માનિત કર્યા હતા. મુખ્યમંત્રીએ શિક્ષકોને સમાજની ભાવિ પેઢીના અને શિક્ષિત દક્ષિત સમાજના નિર્માતા તરીકે નવાજતા કહ્યું છે કે આજે જ્યારે સૌ કોઈ પહેલાં પોતાની કરિયર કારકિર્દીનો વિચાર કરતા હોય છે ત્યારે શિક્ષક સમુદાય સર્વનો નહીં સમાવિષ્ટનો વિચાર કરીને શિક્ષા દીક્ષાથી સુસજ્જ ભાવિ પેઢીના નિર્માણનો નોબેલ પ્રોફરન્સની ગીરીમાં વધારે છે. ઝડપથી ટાસ્ક ફોર્સ વારંવાર સિટિંગ કરીને ગુજરાતનો રોડમેપ બનાવે અને એ રોડમેપના આધાર ઉપર આવનારા દિવસોમાં આ શિક્ષામાં અમૂલ પરિવર્તન ગુજરાત કરવા જઈ રહ્યું છે. પ્રાથમિક શિક્ષણથી માંડીને કેજીથી પીજી સુધી હાયર એજ્યુકેશનમાં પણ એ પ્રકારની શિક્ષા નીતિનો અમલ, એમાં પણ ગુજરાત નંબર વન બને, પહેલું અમલવારી ગુજરાત કરે અને આપણે ઝડપથી એમાં આગળ વધીને ભવિષ્યના ભારતના નિર્માણમાં ગુજરાત રોલ મોડેલ બને એ રીતે આપણે આગળ વધવું છે. અને આપણે ગુજરાતમાં નિર્મિત થયેલો વ્યક્તિ, ઘડતર પામેલો વ્યક્તિ દુનિયામાં આંખમાં આંખ મિલાવીને આત્મવિશ્વાસ સાથે દુનિયાના પડકારો ઝીલતો થાય એ પ્રકારે આપણે આગળ વધવું છે. અને સરકાર વ્યાપક પ્રમાણમાં નિર્ણયો કરીને હિંમતથી આપણે આગળ વધી રહ્યા છીએ. શિક્ષણ ઉપર પણ વિશેષ જોર આપીને આગળ વધી રહ્યા છીએ. ત્યારે હું એમ માનું છું કે આજના દિવસે, આજનો દિવસ શિક્ષકોનો દિવસ છે અને ત્યારે સમર્થ શિક્ષકો અને એના દ્વારા સમર્થ રાષ્ટ્ર, સમર્થ રાજ્ય બને એવી શુભકામના સાથે મારી વાતને વિરામ આપું છું. આપ સૌને ખૂબ ખૂબ ધન્યવાદ અને શુભકામના. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શિક્ષક દિન શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા શિક્ષકોને અભિનંદન પાઠવીને જણાવ્યું છે કે વ્યક્તિના ઘડતરમાં શિક્ષકોની ભૂમિકા અતિ મહત્વની છે. તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા જ્ઞાન સંપન્ન સંસ્કાર નાગરિકોનું નિર્માણ કરે છે. अपमानित भी होना पड़ रहा था, तो उन्होंने अपनी सारी व्यथा मेरे सामने रखी और कहा, गुरुजी आप संभालो उसको, आप ही कर सकते, मेरे को विश्वास दिया. तो मैंने कहा, भाई हमारे यहाँ भी हॉस्टल में जब बच्चे की आदत खराब है तो दूसरे बच्चों में भी आदत वो डालेगा और ये चलेगा नहीं, आप कहीं बाहर ही और देखिए उसको. मैंने भी टालने की कोशिश की लेकिन वो टला नहीं और उसने दबाव बनाया और कई लोगों के द्वारा भी, और मैंने उस बालक को ले लिया अपने गुरु को. और आठवीं क्लास में गुरु, और आठवीं में वो फेल हो गया वहां पे, क्योंकि पढ़ता तो था ही नहीं, आवारा गिनती करता था. अब हमारे यहां आया तो कुछ दिन तो वो ठीक चला लेकिन उसके बाद उसने घर से वही महिलाओं से, घर की महिलाओं से पैसे लेने शुरू किए, इधर उधर से लेने किए, दादा दादी से शुरू किए और आदतें उसकी वही लगभग रही और उसने हमारी भी दीवारों से कूदना शुरू कर दिया. और वो बीच बीच में सिनेमा में जाता, बाजारी चीजें खाने जाता, पढ़ाई से बाहर होने लग गया. हमने उनके ताऊजी को बुलाया, उनको सारी हरकतें बताई
तो ताऊ जी कहते हैं जी यही तो संकट था, इसलिए तो आपके पास लेके आया था। वो देखो कितने गर्व से कहते हैं इस बात को। तो कोई बात नहीं, इनकी हरकत चलती रही, मेरे चीफ वार्डन मेरे पास आए और उसने मेरे को कहा कि ये क्या संकट आपने ले लिया, हमारा इतना समूथली बच्चे अनुशासन में रहते हैं, 4 बजे उठते हैं, योग करते हैं, प्राणायाम करते हैं, संध्या करते हैं, हवन करते हैं, हमारा इतना बढ़िया तंत्र, और इस बालक ने दुनिया भर की समस्याएं पैदा कर दी। न बच्चों को रात को पढ़ने देता, न अनुशासन में रहने देता, न स्वयं रहता, आप इसको निकालो यहां से बाहर करो, नहीं तो हम ऐसी परिस्थिति में काम करने में असमर्थ होंगे, बड़ी दिक्कत। कोई बात नहीं, तो वो सब वार्डन जी वार्डन के साथ मिले, तो मैंने उनको कहा कि अब की बार जिस दिन भी ये बाहर जाए मेरे को आपने बताना। राज्यना शिक्षण मंत्री भूपेंद्र सिंह चुडासमा श्रेष्ठ शिक्षक पारितोषिक मेळवनार शिक्षकों ने बिरदावीने अभिनंदन आपता कहूं छे के गुजरात ना पनौता पुत्र ने देश ना वडा प्रधान नरेंद्र मोदी ए राष्ट्रीय शिक्षण नीति आपी छे, त्यारे आपणे सौए नवी जवाबदारी साथे आगळ वधवानुं छे ने समाज पण आपणने अलग नजर थी जोईने आपणी अपेक्षाओमां बदलाव साथे विद्यार्थीओने शिक्षण आपवा आशा राखी रह्यो छे, ते आपणे सुप्रेरित परिपूर्ण करवानो छे। 5 સપ્ટેમ્બર શિક્ષક દિન, આજના દિવસને સૌ શિક્ષક ભાઈ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા અને અભિનંદન પાઠવું છું। આ કામ માત્ર શિક્ષકનું જ છે એવું નથી, એટલે આજના દિવસની શુભેચ્છા હું સમગ્ર સમાજને પણ આપું છું, કારણ કે આ કામ આપણા સૌનું કામ છે। દર વર્ષની માફક રાજ્ય સરકારે રાજ્યમાંથી શ્રેષ્ઠ શિક્ષકની પસંદગી કરીને આજના દિવસે માન્ય ગવર્નર સાહેબ, માન્ય મુખ્યમંત્રીશ્રીની હાજરીમાં એવોર્ડ આપવાનું કામ વર્ષોથી વિભાગ અને સરકાર કરે છે। આજે 44 શિક્ષકોને અમે શ્રેષ્ઠ શિક્ષક તરીકે અભિનંદન આપ્યા છે, નવાજિત કર્યા છે। ગઈકાલે અમને બોલાવીને એ બધાને રેપિડ ટેસ્ટ પણ કરાવ્યો છે, બધા જ નેગેટિવ આવ્યા પછી અહીંયા નર્મદાના હોલમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। જેવી રીતે શિક્ષકોનું અભિવાદન કરીએ છીએ એવી રીતે મારા વિભાગે આ વખતે શ્રેષ્ઠ પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓને ખોળીને પણ એવા વિદ્યાર્થીઓનું પણ અભિવાદન આજરોજ અમે કર્યું છે। આવો જ કાર્યક્રમ જિલ્લા કક્ષાએ માન્ય મંત્રીશ્રીઓની હાજરીમાં દરેક જિલ્લામાં, જિલ્લા અને તાલુકામાં શ્રેષ્ઠ શિક્ષકનું બિરુદ પામનાર શિક્ષકોનું પણ સન્માન આજરોજ કર્યું છે। હું ફરીવાર શ્રેષ્ઠ શિક્ષક તરીકેનું બિરુદ પામનાર સૌને અભિનંદન આપું છું અને સમગ્ર શિક્ષક આલમને આજના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ ગાંધીનગર। તો હાલના સમાચારો બસ આટલું જ, વધુ સમાચાર અને અપડેટ્સ માટે આપ જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।